વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં બેંક ઓફ બરોડાના બેંકમાં પાણી ભરાયા છે, તો વરસાદને પગલે બેંકમાં વરસાદી પાણી ભરાયા છે. માંડવી સ્થિત બેંકના લોકર રૂમમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, તો બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં વરસાદી પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. તો પાણી ભરાતા ખાતેદારોને હાલાકી થઈ રહી છે. હજુ પણ વરસાદી પાણી વધુ ભરાઈ શકે તેવી શક્યતાઓ છે. વડોદરામાં બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી ભરાયા છે, તો પાણી ભરાતા ખાતેદારોને ભારે હાલાકી થઈ રહી છે. તો હજુ પણ વરસાદથી વધુ પાણી ભરાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરામાં બેંકમાં વરસાદી પાણી ભરાયા છે, તો બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા ગ્રાહકોને ભારે હાલાકી થઈ રહી છે. તો માંડવી સ્થિત બેંકના લોકર રૂમમાં વરસાદી પાણી ભરાયા છે. સંવાદદાતા જપ્તવ્ય વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી જપ્તવ્ય, વડોદરાના બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં વરસાદી પાણી ભરાય છે, આ અંગે શું છે વિગત? જી બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી જોઈએ છે તે પ્રમાણે વડોદરા શહેરમાં વરસાદને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યાના દ્રશ્યો સામે આવે છે. પરંતુ હવે વધુ એક વખત વડોદરા શહેરની સરકારી બેંકમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ અમે પહોંચ્યા છે વડોદરાની બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખાતે. આ જે બેંક છે જેના બેઝમેન્ટ ખાતે આવેલા લોકર રૂમમાં પાણી ભરાયાની વાત સામે આવી છે. મહત્વની વાત છે કે બેંકમાં લોકોની સુરક્ષાની મૂડી સાચવવામાં આવતી હોય છે, ત્યારે જો એ જ વિસ્તારમાં આ પ્રકારના પાણી ભરાશે તો સ્વાભાવિક છે કે લોકોની સુરક્ષાના માટે રાખેલા નાણાંની પરિસ્થિતિનું શું થશે. અહીંયા લોકો પણ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે પણ પહેલા વાત કરીશું કે આ વિસ્તારમાં આ બેંકમાં પાણી ભરાયા છે, બેઝમેન્ટમાં કયા વિસ્તારમાં છે અને શું સમસ્યા છે? એ અંદર લાઈટ નથી, નીચે બોઈલરમાં છે. ત્યાં લોકર રૂમ પણ આવેલા? લોકર છે નીચે, અને મોટરો ચાલુ જ હતી પણ ઓટોમેટિક સિસ્ટમથી ચાલતી હતી. કેટલા સમયથી ભરાય? વરસાદ પડે એટલે ભરી જાય, બે છુટ્ટી બે દિવસની હતી ને એટલે માટે. ચોક્કસથી, તો અહીંયા બેઝમેન્ટમાં પાણી ભરાય છે. આપણે ત્યાં પહોંચી અને જાણવાનો પ્રયત્ન કરીશું કે મોટર તો મૂકી છે પરંતુ સામાન્ય રીતે નિયમો અનુસાર અહીંયા અંદર નહીં જઈ શકાય. પરંતુ આપણે ફક્ત નજીક દૂરથી બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા આપણને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ અહીંયા સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીશું. કયા કારણથી અંદર પાણી ભરાય છે? આ ચાર દરવાજામાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જ જાય છે વરસાદ આવો ત્યારે. હા, પણ અંદર નીચે લોકોના લોકર પણ આવેલા છે, તે લોકરનો કોઈ નુકસાન નથી થતું. આજે 115 વર્ષથી છે પાણી ભરાય છે, પણ લોકરને નુકસાન નથી. તો આ પાણી દર વર્ષે ભરાય છે, તો એનું પરમેનન્ટ કોઈ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન નથી? કોઈ સોલ્યુશન આવતું નથી. પાણી કાઢી ને મોટર આપણે બગડી ગઈ છે એટલે પાણી બંધ. તમારી શું જવાબદારી છે? મારે સફાઈનું કામ કરવાનું. સફાઈનું કામ કરવાનું છે. સફાઈ કર્મી વાત કરી અને પોતાનો આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે, પરંતુ અંદરથી જતા આપણને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે મૂળ કોઈ વ્યક્તિ સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા કારણથી અત્યારે તમે જોઈ શકો છો કે બેંક ઓફ બરોડાની આટલી મોટી ગંભીર ચૂક સામે આવી છે. લોકોની સુરક્ષાના લોકર રૂમમાં જ્યારે પાણી ભરાયા છે ત્યારે આપણને જતા રોકવા આવ્યા છે. મહત્વની વાત છે કે આપણે આ બેંક ઓફ બરોડા વૈશ્વિક કક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ પ્રકારના દ્રશ્યો ચિંતાજનક છે. આપણે બેંક મેનેજર સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, બેંક ઓફ બરોડાના આપણા બેઝમેન્ટમાં પાણી ભરાયા છે, લોકરમાં પાણી ભરાયા છે, કેટલો ગંભીર મામલો લાગે છે? ભાઈ એક મિનિટ રૂકિયા, પહેલે ઇસકો બંધ કીજિએ, બાત કરતે હૈ. સર, આપ સમજ સકતે હો કે લોકર મતલબ બહોત બડા મામલા હૈ સર. સિર્ફ આપ અપની પ્રતિક્રિયા દીજિએ કે આપ કિસ તરહ દેખતે હૈ ઇસકો. इतनी पुरानी बैंक है बेसमेंट में, आपका सफाई कर्मी बता रहा है सर कि बहुत सालों से पानी का इश्यू है. इसके बारे में अभी कुछ नहीं कह रहा था, काम चल रहा है उसके ऊपर, मोटर चल रही है, ठीक है. हर साल ऐसा पानी भरता है, आप कितने साल से यहाँ पर जिम्मेदार हो? मैं अभी 6 महीने 8-9 महीने हुए. तो आपको आपके ध्यान में था ऐसा ये पानी का इश्यू है? यार
જમા પૂંજીને પણ લોકરમાં સાચવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે એ લોકરમાં જો પાણી ભરાય તો કેટલો ગંભીર મામલો કહી શકાય. મીડિયા ટીમને લોકર રૂમ સુધી પહોંચવા માટે રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અત્યારે મુખ્ય ડેસ્ક પાસેના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, ત્યાં પણ અમને રોકવાના પ્રયત્નો કરવામાં આવે છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે મેનેજર દ્વારા મંતવ્ય ન્યૂઝના વિડીયો જર્નલિસ્ટને પણ ધક્કો મારી અને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ આપણે વધુ એક વખત તેમની સાથે જ વાત કરીએ. સર, આ મામલાને તમે કેટલો ગંભીરતાથી જુઓ છો? સર, બેંકના કોઈ ડિરેક્ટર સાથે આ બાબતે વાત થઈ શકે? તો આ છે બેંક ઓફ બરોડા માંડવી સ્થિત બ્રાન્ચની સૌથી મુખ્ય પરિસ્થિતિ. અહીંયા લોકર રૂમ બેઝમેન્ટમાં આવેલા છે, ત્યાં દર વર્ષે પાણી ભરાય છે તેમ સફાઈ કર્મીનું કહેવું છે, પરંતુ તેનું કોઈ નિવારણ નથી આવતું. બેંક મેનેજર ખુદ મીડિયાની ટીમને બહાર લાવી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બેંક ઓફ બરોડાની સુરક્ષા જળવાય તે આપણો ચોક્કસ હેતુ છે, પરંતુ સાથે સાથે લોકર રૂમમાં ભરાયેલા પાણી એ સામાન્ય જે સભાસદો છે, બેંકના ખાતેદારો છે. વડોદરામાં વરસાદને પગલે બેંકમાં પાણી ભરાય છે, તો બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી ભરાય છે, જેના કારણે ખાતેદારોને ભારે હાલાકી થઈ રહી છે. હજુ પણ વરસાદી પાણી વધુ ભરાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ એક વખત આપણે મેનેજર સાથે વાત કરીશું. સર, આપ સિર્ફ અપના નામ બતાઈએ, આપકી જિમ્મેદારી બતાઈએ. મેં એક વાત કર લું સર, એક સિર્ફ ઇતના હમ જાનના ચાહતે હૈ, બહોત સારે લોકો કો શાયદ અબ યે સમાચાર દેખકર ભી અપની ચિંતા હો રહી હોગી, આપ ક્યા કહેના ચાહોગે? આપકા નામ, અપની જિમ્મેદારી. સુરેન્દ્ર સિંહ લાઠે. ચિંતા કી કોઈ બાત નહી હૈ, વો પાણી થોડા બરસાત કી વજહ સે ભર જાતા હૈ, વો નિકલ જાતા હૈ, ઉસકો મોટર ચલા કે નિકલ જાતે હૈ, કિસી કા કોઈ નુકસાન નહી હૈ ઇસમે. સર, બડે લોગ યહાં પર અપને લોકર મે અપની જમા પૂંજી રખતે હૈ. અરે ભાઈ, હમ બતા રહે હૈ આપકો, કિસી કો કોઈ નુકસાન નહી હૈ. જબ મે કહે રહા હું કે કોઈ નુકસાન નહી હૈ, तो आपको लगता है ये पानी भर जाना आम बात है? आम बात नहीं है. नीचे से चौवा होता है, वो ऑटोमेटिक पानी जमीन में से निकलता है और उसको हम मोटर से निकल जाता है. ये थोड़े दिन बरसात का मौसम में ऐसा रहता है, बाकी कोई प्रॉब्लम नहीं है उसकी. ठीक है, मतलब आपको लगता है कि ये पानी हर साल भर जाता है, उसका कोई परमानेंट सॉल्यूशन आना चाहिए? परमानेंट सॉल्यूशन के लिए कोशिश कर रहे हैं, जो भी होगा ऊपर के डिपार्टमेंट से हम बात करेंगे और करेंगे. आप ऊपर मतलब आप हम किससे बात कर सकते हैं? सर, हम सिर्फ जानना चाहते हैं. भाई, हम अपने विभाग से ही बात करेंगे ना, आप यार जबरदस्ती क्यों कर रहे हैं? नहीं, हम जबरदस्ती नहीं सर, हम तो सिर्फ जानना चाहते हैं. इतने खातेदार हैं सर. बंद कर दीजिए इसको, एक मिनट के बंद करो भाई. सर, ये रिपोर्ट करना हमारी जिम्मेदारी है, हम सिर्फ आपकी जिम्मेदारी के तौर पर पूछ रहे हैं. अरे भाई, मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ, एक मिनट आप बात करेंगे मुझसे, बात करेंगे तब. आप तो जबरदस्ती. सर, बैंक के बेसमेंट में लॉकर है. बैंक के बेसमेंट में लॉकर है, लॉकर वहाँ पे पानी है. कोई किसी तरह का कोई नुकसान नहीं है. थोड़ा पानी है. अरे, थोड़ा बहुत पानी बरसात की वजह से भर जाता है, लेकिन वो निकल जाता है. सर, हमें रोकने का क्या मतलब है? हमें लगता है कि पानी रोकना चाहिए ना. हम अंदर थोड़ी आपको अलाउ कर सकते हैं. बैंक की सीक्रेट चीज है, इसी को अलाउड नहीं किया जाता अंदर. तो आपको लगता है कि इसका परमानेंट सॉल्यूशन है? हम आपको ब्लेम नहीं कर रहे, हम चाहते हैं कि इसका परमानेंट सॉल्यूशन आना चाहिए. मैनेजर के तौर पे आपको इतना लगता है? हम परमानेंट सॉल्यूशन की तरफ अग्रसर हैं, कोशिश करेंगे, जो भी टेक्निकल होगा उसमें सुधार किया जाएगा, जो भी हो सकता है किया जाएगा. हमें भी उतनी चिंता है जितनी आप. आप खातेदारों को इतना विश्वास दिला सकते हो कि उनके लॉकर सुरक्षित है? सुरक्षित है उनके, बिल्कुल लॉकर सुरक्षित है. सभी जानते हैं, सभी लॉकर होल्डर भी जानते हैं उनके लॉकर. और ये एक दूसरा सवाल ये कि ये लॉकर में जो पानी भरा है उसको निकालने के लिए कोई व्यवस्था की गई है? उसके लिए मोटर लगाई गई है, वो मोटर से पानी निकल जाता है. अच्छा, और आखिरी सवाल ये है, आपको मैनेजर के तौर पर सिर्फ इतना लगता है कि इसका परमानेंट सॉल्यूशन आना चाहिए? भाई, परमानेंट सॉल्यूशन टेक्निकल टीम निकालेगी ना. मैं तो जो मेरे पास है साधन, उनको इस्तेमाल करके, हमारे सिक्योरिटी के साथ करके उनको पानी निकलवा देते हैं. अब परमानेंट सॉल्यूशन हम निकालेंगे, देखेंगे क्या हो सकता है. अच्छा, आपने अपने जोनल जो सीनियर थे उनके बात हुई है? सिक्योरिटी के लोग आए थे, उन्होंने भी देखा है. ठीक है ना? नहीं, आपने जोनल के सीनियर लोगों से बात करी है? भाई, वो मेरे रीजनल ऑफिस से लोग आए थे, उन्होंने देख लिया. यार, कहा है तो बिल्कुल आज ही परिस्थिति छे वडोदराना માંડવી સ્થિત બેંક ઓફ બરોડાની છે. લોકર રૂમ બેઝમેન્ટમાં આવેલો છે, સફાઈ કર્મીના જણાવ્યા પ્રમાણે દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ મેનેજર મીડિયા ટીમને નીચે જતી રોકે છે. અમે પણ બેંકની સુરક્ષા સાથે બિલકુલ સંમત છીએ, ખાતેદારોના લોકર સુધી પાણી પહોંચે અને વારંવાર પહોંચે
त्यां सुधी बैंकनुं वहीवटी तंत्र ए पाणी रोकवामां निष्फळ साबित थाय त्यारबाद ते पाणी निकळवा माटे मोटर मूकवानी वात करवामां आवे, परंतु आ मोटर केटला समयथी मूकी छे रीजनल ऑफिसरनी टीम अहींया आवी अने आ समग्र मामले तपास करी गई छे, परंतु आ पाणी केवी रीते निकळशे? ચોક્કસથી ખાતેદારોના લોકર સુધી પહોંચેલા પાણીએ લોકરમાં મૂકેલી સામગ્રીને નુકસાન નથી પહોંચ્યું તે બાબતની વિશ્વાસ પણ મંતવ્ય ટીમના માધ્યમથી અપાવી છે. આપણે મેનેજર આપણને કોઈ એક દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે છે, આપણે વધુ એક વખત તેમની સાથે જઈશું. તેઓ વિશ્વાસ અપાવી રહ્યા છે કે ટીમ પહોંચ્યા બાદ હવે તમે જુઓ છો કે પાણીનો નિકાલ થયો છે. મંતવ્યની ટીમ પહોંચી અને મોટર ચાલુ કરી અને આ પાણીનો નિકાલ થતા દ્રશ્યો પણ તમે જુઓ છો. પણ સૌથી મોટો સવાલ છે કે બેંક ઓફ બરોડાની વડોદરાની માંડવી સ્થિત મુખ્ય બ્રાન્ચના લોકર રૂમમાં પાણી ભરાયા અને હવે મીડિયાના પહોંચ્યા બધા પાણીનો નિકાલ કરવાની કામગીરી પણ થઈ રહી છે. સવાલ છે ન માત્ર લોકરમાં મૂકેલી મૂડી અને જમા પૂંજીનો, પરંતુ સવાલ છે વહીવટી તંત્રની મોટી ચૂકનો. સફાઈ કર્મીએ તમે જોયું મીડિયાને રોકી લોકર સુધી પહોંચવાના દ્રશ્યો નહીં બતાવવાની વાત કરી, સુરક્ષાના સવાલો સાથે જોડેલી બાબત છે. તો ચોક્કસથી અમે પણ આ બાબતે સંમત છીએ, પરંતુ જ્યારે આ પ્રકારનું સૌથી મોટી ચૂક સામે આવે છે ત્યારે વહીવટી તંત્ર પણ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીમાં ચૂક કરી છે તે સાફ સમજી શકાય છે. આ દ્રશ્યો જુઓ છો તે વડોદરાની માંડવી સ્થિત બેંક ઓફ બરોડાના છે. વિશ્વાસ સાથે સૌથી વધારે એટીએમની બ્રાન્ચ ધરાવતી બેંક પોતે દાવા કરે છે, પરંતુ ખાતેદારોએ ચિંતા કરવાની ત્યારે જરૂર છે જ્યારે તેમણે આટલી ખ્યાતનામ બેંકના લોકર રૂમમાં પોતાના વિશ્વાસથી પોતાની જમા પૂંજીને મૂકી છે અને એ જ લોકર રૂમમાં પાણી ભરાય ત્યારે સૌથી મોટા સવાલ છે વહીવટી તંત્ર ઉપર, બેંક ઓફ બરોડાના અધિકારીઓ ઉપર અને સરકારની આ બેંક ઉપર ચિંતા કરનાર એ દરેક અધિકારીની જવાબદારી છે કે આ પ્રકારના પાણી ભરાવા ન જોઈએ તે માટેના આયોજન પહેલા કરવા જોઈએ. વડોદરા શહેર સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાથી નાગરિકો પરેશાન થાય, પરંતુ આ પ્રકારના દ્રશ્યો કદાચ ટીવી સ્ક્રીન ઉપર પહેલીવાર જોવા મળ્યા હશે જ્યારે કોઈ એક બેંક આટલી મોટી ખ્યાતનામ રાષ્ટ્રીયકૃત બેંકના લોકર રૂમમાં પાણી ભરાય. ખાતેદારો માટે ચોક્કસ ચિંતાનો વિષય છે. અમે આશા રાખીએ છીએ કે આ સમાચાર માધ્યમમાંથી જોઈ રહેલા વહીવટી તંત્ર અધિકારીઓ નેતાઓ પણ આ વાતની ચિંતા કરે કે લોકોની મહેનતના પરસેવાની જમા પૂંજી સાથે ભેગી કરેલી એ દરેક વસ્તુ લોકર રૂમમાં સુરક્ષિત છે કે કેમ તેની તકેદારી રાખવાની જવાબદારી જેમની છે તેમણે અહીંયા પહોંચવું જોઈએ. જે પ્રમાણે બેંક મેનેજર કહી રહ્યા હતા તેમણે પોતાનું નામ નથી જણાવ્યું, તેમણે મીડિયા ટીમને રોકી છે. અમે સુરક્ષા સાથે બિલકુલ આખરે બેંકના બેઝમેન્ટમાંથી પાણી નીકાળવાનું શરૂ કરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી ગઈ છે જેને કારણે અહેવાલની અસર થઈ છે. તેના કારણે બેંકમાંથી પાણી નીકાળવાની શરૂઆત કરવામાં આવી છે. આખરે બેંકના બેઝમેન્ટમાંથી પાણી નીકાળવામાં આવ્યું છે તો વરસાદને પગલે બેંકમાં વરસાદી પાણી ભરાયા હતા તો બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી ભરાયા છે. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર છે. મંતવ્ય ન્યૂઝના કેમેરાને પણ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જી જપ્તવ્ય, બેંક ઓફ બરોડાના બેઝમેન્ટમાં લોકરમાંથી પાણી નીકાળવામાં આવ્યું છે, આ અંગે શું કહેશો? જી બિલકુલ, સમજો વડોદરાના સિટી વિસ્તારમાં આવેલી આ એ બેંક ઓફ બરોડા છે, માંડવી સ્થિત આ બેંક છે. સામાન્ય રીતે વડોદરા નાગરિકો માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે આ એક ખ્યાતનામ બેંક છે. સ્વાભાવિક વાત છે કે આ બેંકમાં જ્યારે ખાતેદારો પોતાનું ખાતું ખોલાવે છે ત્યારે ત્યારે બેંક દ્વારા જ પોતાના ખાતામાં તેમની જમા પૂંજી પણ સુરક્ષિત છે. ખાસ કરીને લોકર જ્યારે કોઈ ખોલાવે છે ત્યારે લોકરમાં પણ પોતાના જરૂરી કિંમતી દાગીના સામાન અને જમા મૂડી પૂંજી પણ મૂકતા હોય છે. ત્યારે આવા લોકોએ જમા કરેલી મૂડી પૂંજી જે લોકરમાં છે તે લોકર રૂમમાં પાણી ભરાય ત્યારે સૌથી મોટી ચૂક ચોક્કસથી કહી શકાય. વડોદરા બેંક ઓફ બરોડામાં જ્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાવ્યા અમે વાસ્તવિકતા તપાસવા માટે અહીંયા પહોંચ્યા ત્યારે બેંક દ્વારા અમને ચોક્કસથી રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અહીંયા એટીએમ સુધી પહોંચેલા કેટલાક નાગરિકો સુધી પણ આપણે વાત કરીશું, તેમનું શું માનવું છે આ બાબતે કે આ કેટલી મોટી ચૂક છે. શું કહેશો કે બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી ભરાય છે, કેટલો ગંભીર મામલો? ગંભીર મામલો જ કહેવાય ને યાર, મારે લોકર નથી એટલે વાંધો નથી,
પાણી જે ફૂટ ભરાઈ જાય પણ કાકડિયા બગડી જાય. માણસ માત્ર ભૂલને પાત્ર આ ગુજરાતીમાં એક કહેવત છે, કહેવત વડોદરા બેંક ઓફ બરોડા માંડવી સ્થિત બ્રાન્ચના અધિકારીઓ શા માટે ચૂકી રહ્યા છે? જો ભૂલ થઈ છે તો સ્વીકારવી જોઈએ, તેનું નિરાકરણ લાવવું જોઈએ. પણ નિરાકરણ નહીં લાવવું, પત્રકારને રોકવા, સાચા દ્રશ્યો બતાવતા રોકવા, આ મેનેજર છે. મેનેજર સાથે એક વખત વધુ વાત કરવાનો પ્રયત્ન કરીશું. હવે સિક્યુરિટી પણ આપણને રોકી રહ્યા છે, ઠીક છે. પત્રકાર તરીકે આપણે આપણી ફરજ ન ચૂકીએ અને વાસ્તવિકતા બતાવીએ, તે આપણો ધર્મ છે. પરંતુ આ બેંક ઓફ બરોડાના વહીવટદારો અધિકારીઓ તેમની પણ જવાબદારી છે કે ખાતેદારો દ્વારા જે અહીંયા વિશ્વાસ મૂકી અને તેમની સુરક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે, તે વ્યવસ્થામાં કોઈ ચૂક ન થાય. કેટલાક બેંકર બેંકમાંથી નીકળતા નાગરિકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. તમારું શું માનવું છે, લોકર રૂમમાં પાણી ભરાય કેટલો ચિંતાનો વિષય? હવે એ તો મેનેજમેન્ટનો વિષય છે. એકચ્યુઅલી એ લોકોએ પહેલેથી પૂર્વ તૈયારી રાખવી જોઈએ, કારણ કે અગાઉ બી એકવાર થયેલું કે બે દિવસ આખું બધું વડોદરા સ્ટોપ થઈ ગયેલું ત્યારે પાણી પૂરું આવી ગયું ત્યારે. એટલે એ સંદર્ભે પ્રિકોશન તરીકે એક્શન મેનેજમેન્ટે લેવા જોઈએ એવું માનવું છે. ચોક્કસ, નાગરિકો પણ કહી રહ્યા છે કે વધારે પાણી ભરાય, પૂર આવે એવી પરિસ્થિતિમાં આવા દ્રશ્યો સર્જાય છે. પરંતુ જ્યારે આ પાણી ભરાય છે તેવી વર્ષો જૂની સમસ્યા છે, તો તેનું નિવારણ લાવવું એ વહીવટી તંત્ર સાથે બેંકો જે જપ્તવ્ય સમગ્ર વિગત બદલ આપનો આભાર.